નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં તમારા બધાનું સ્વાગત છે. ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાન, ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ પાઠ ભણાવી ઓનલાઈન શિક્ષણ દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવેલા છે, તો એ ઓનલાઈન શિક્ષણની અંદર આપણે એકમ કેટલા ચલાવ્યા છે વિજ્ઞાનની અંદર? તો 1 થી 4 એકમ આપણે પૂર્ણ કર્યા. પાંચમું યુનિટ છે જે પદાર્થોનું વર્ગીકરણ, તે થોડું બાકી છે, બરાબર છે? તો 1 થી 4 યુનિટ આપણે ચલાવ્યા છે, બરાબર છે? ટોટલ આ સેમેસ્ટરની અંદર 8 યુનિટ ચલાવવાના છે, 1 થી 4 યુનિટ ચલાવી ચૂક્યા છે. તો 1 થી 4 યુનિટ અમે ભણાવી વ્યવસ્થિત રીતે, બરાબર છે? ઓનલાઈન શિક્ષણની અંદર સરસ મજાના વિડીયોઝ તમારા સુધી પહોંચાડ્યા છે, પરંતુ એ વિડીયોઝમાંથી તમે શું શીખ્યા, તમને કેટલું યાદ રહ્યું, તમે કેટલું સમજી શક્યા છો, તો એનું આઉટપુટ અમારે જોઈએ છે. સ્કૂલની અંદર આપણે જ્યારે રેગ્યુલર શાળાઓ ચાલુ હોય છે ત્યારે આપણે એમાં વીકલી ટેસ્ટ લઈએ છીએ, મંથલી ટેસ્ટ લઈએ છીએ, બરાબર છે? ત્યારબાદ 6 માસિક જે પરીક્ષાઓ આવે છે તે પણ લઈએ છીએ. પરંતુ ઓનલાઈન શિક્ષણની અંદર કેવી રીતના પરીક્ષાઓ લેવી અથવા તો એનું આઉટપુટ કઈ રીતના મેળવવું, વિડીયોઝ ખાલી મોકલી અને વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું એ ભાવાર્થ નથી, પરંતુ એ વિદ્યાર્થીઓ કેટલું શીખે છે, એમાં કેટલું એને ગ્રહણ થાય છે, એનું આઉટપુટ પણ મેળવવું જરૂરી છે. એ માટે અમે એકમ કસોટી છે એ લેવાનું નક્કી કર્યું છે, જે ઓબ્જેક્ટિવ ટાઈપની આખી આખી કસોટી રહેશે. આખી આખી પરીક્ષા જે છે એ ઓબ્જેક્ટિવ ટાઈપની રહેશે, એમાં 25 માર્ક્સનું પેપર હશે, અને 25 માર્ક્સનું પેપર છે વિદ્યાર્થી જ પોતાના ઘરે બેસી, તમે વિદ્યાર્થી તમે તમારી ઘરે બેસી અને એનો અભ્યાસ કરી શકો, પેપર લખી શકો, એવી અમારો પ્રયત્ન છે. તો આપણે જોઈએ કે વિજ્ઞાનની અંદર 1 થી 4 યુનિટ આપણે ચલાવ્યા છે, બરાબર છે? 4 યુનિટમાં આપણે કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે, કેટલા માર્ક્સના પ્રશ્નો હોઈ શકે, બરાબર છે? તેની આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને યાદ રાખજો, 25 માર્ક્સની કસોટી છે અને 1 થી 4 યુનિટ આપણે એમાં ચલાવ્યા છે, 1 થી 4 યુનિટ આપણે લેવાના છે. તો 1 થી 4 યુનિટની અંદર પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1, બરાબર છે? પ્રશ્ન નંબર 1 કેવો હોય શકે? તો કે એમસીક્યુ પ્રકારનો હોય શકે. કેવો હોય શકે? એમસીક્યુ. એમસીક્યુ એટલે વિકલ્પવાળા. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો અને તે હશે તમારે 5 માર્ક્સનો પ્રશ્ન. કેટલા માર્ક્સનો હશે? 5 માર્ક્સનો પ્રશ્ન હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન હશે અને એમાં તમારે નીચે એ બી સી અને ડી એમ 4 વિકલ્પ આપેલા છે. કેટલા વિકલ્પ આપેલા છે? 4 વિકલ્પ આપેલા છે. તો એબીસીડી 4 પ્રકારના વિકલ્પ આપેલા હશે, બરાબર છે? એ 4 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે, બરાબર છે? 5 પ્રશ્ન આપેલા છે, વિકલ્પ એમાંથી જે પણ સાચો હોય તે તમારે લખવાનો છે. તો એ 5 પ્રશ્નો પૂરા થયા બાદ તમારો પ્રશ્ન નંબર 2 આવશે, ખાલી જગ્યા. શું આવશે? ખાલી જગ્યા. તો એ પણ તમારે યુનિટમાંથી જે છે એ પણ 5 માર્ક્સની હશે. કેટલા માર્ક્સની હશે? 5 માર્ક્સની, બરાબર છે? તો એ 5 માર્ક્સની ખાલી જગ્યા છે, એમાં પણ તમને વિકલ્પ આપેલા હશે, એટલે કે જવાબના વિકલ્પો એવા એવી રીતના સૂચના આપેલી છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ, બરાબર છે? તો એ ખાલી જગ્યા છે, એ પણ 5 માર્ક્સની છે. પછી ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવશે, ખાલી જગ્યા પૂર્ણ કર્યા બાદ ખરા ખોટા આવે. શું આવે? ખરા ખોટા, એટલે કે ટ્રુ ફોલ્સ. શું હોય? ટ્રુ ફોલ્સ, ખરા ખોટા. તો એ ખરા ખોટા છે એ પણ 5 માર્ક્સના છે, બરાબર છે? ખરા ખોટા યોગ્ય વિધાન, ખરા વિધાનની સામે રાઈટ અથવા તો રોંગ, બરાબર? ખરા હોય તેની સામે રાઈટ અને ખોટા હોય તેની સામે રોંગની નિશાની કરવાની છે. ખરાની સામે રાઈટની નિશાની, ખોટાની સામે રોંગની નિશાની કરો. આવા તમારે 5 પ્રકારના ખરા ખોટા હશે, બરાબર? 5 ખરા ખોટા હશે, જેમાં તમારે 5 માર્ક્સ મેળવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બરાબર છે? ઝોડકા જોડો. ઝોડકા જોડો એ પણ તમારે કેટલા માર્ક્સનું છે? 5 માર્ક્સનું. એક બે ત્રણ.
તો 5 માર્ક્સ શું છે કે જોડકો છે એક બાજુ અવિભાગ અથવા બ વિભાગ સામસામે અથવા તો એ વિભાગ અને બી વિભાગ જે જોડકામાં આવતું હોય તે તમારે લખવાનું છે આવી રીતના અ અને બ આપેલો છે બરાબર 1 થી 5 આવી રીતના છે અને એ બી સી ડી ઈ અથવા તો અ ડ ક ડ જે કંઈ આપેલું હોય તેની સામે તમારે આવી રીતના જોડવાનું છે અથવા તો અહીંયા જવાબ કરી અને લખવાનું છે સાઈડમાં જવાબ કરીને લખો તો વ્યવસ્થિત વાંચાય બરાબર છે અને વ્યવસ્થિત સમજાય ત્યારબાદ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 છે એ કેવા પ્રકારનો હોઈ શકે બરાબર પ્રશ્ન 5 છે ઈ એક એક વાળા વાક્યનો છે બરાબર પ્રશ્ન નંબર 5 એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો બરાબર એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ લખો બરાબર છે તો પ્રશ્ન નંબર 5 છે એ પણ 5 માર્કનો છે કેટલા માર્કનો છે 5 માર્કનો બરાબર છે તો 1 થી 5 પ્રશ્નો છે પૂરો વાક્યમાં જવાબ આપવાનો ભલે 1 માર્કનો પ્રશ્ન હોય પરંતુ પૂરા વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો છે એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર તો આ 5 પ્રશ્ન 25 માર્ક્સ દરેકના 5 5 માર્ક્સ એક પ્રશ્નનો 1 માર્ક્સ બરાબર છે મુખ્ય પ્રશ્ન એમસીક્યુ છે તો એના 5 માર્ક્સ એના 5 પ્રશ્નો છે દરેકનો 1 માર્ક્સ એવી રીતના ખાલી જગ્યા 5 પૂછા છે દરેકનો 1 1 માર્ક્સ બરાબર છે ખરા ખોટા એક ખરા ખોટાનું 1 માર્ક્સ જોડકા એક જોડકા એક જોડકું જોડો એટલે એક માર્ક્સ એવી રીતના 5 પ્રશ્ન હશે એમાં એમાં જોડકામાં પછી એવી રીતના 5 પ્રશ્ન પૂછેલા છે એક એક વાક્ય બરાબર સામાન્ય પ્રશ્ન છે નાના નાના પ્રશ્ન એક એક વાક્ય વાળા બરાબર છે એના પર 5 માર્ક્સ પ્રત્યેકનો 1 માર્ક્સ બરાબર છે કુલ 1 થી 4 પાઠ કેટલા 1 થી 4 પાઠ સામાન્ય પ્રશ્ન હશે એમાં ખાસ કરીને પહેલો ત્રીજો અને ચોથો બરાબર બીજા પાઠમાં ઓછું ભારણ છે પહેલો ત્રીજો અને ચોથો પાઠ છે એમાં ખાસ ધ્યાન રાખજો બરાબર એમસીક્યુ હશે બરાબર છે પહેલામાં વિકલ્પ આપેલા જશે એ બી સી ડી બરાબર ચાર વિકલ્પ છે તે વિકલ્પ સાચો હોય તે વિકલ્પ તમારે શોધી અને લખી નાખવાનો છે સાચો આવતો હોય બરાબર છે ત્યારબાદ ખાલી જગ્યા છે ખરા ખોટા જોડકું અને પ્રશ્ન બરાબર આ સામાન્ય આપણે એકમ કસોટી સાવસે હશે બરાબર તમે ઘરે બેસીને તમારે એને પૂર્ણ કરવાની છે બરાબર છે અત્યાર સુધીનું જે ઓનલાઈન શિક્ષણ આપ્યું છે બરાબર છે એ ઓનલાઈન શિક્ષણમાં તમે કેટલું કેટલું શીખ્યા છે એનું આઉટપુટ અમારે જોઈએ છે એટલે કે તમે સમજી શકો છો કે નહીં ઓનલાઈન શિક્ષણ બરાબર છે તે એના ભાવાર્થ દ્વારા અથવા તો આ કોરોનાની જે મહામારી છે આપણે બધા એકઠા ભેગા નથી થઈ શક્યા તો ઓનલાઈનનો આપણે સહારો લઈ અને તમારા સુધી વિડીયોઝ પહોંચાડીએ છીએ વિડીયોઝનું આઉટપુટ મેળવવા માટે અમે પ્રયાસ છે કસોટી નક્કી કરેલી છે અત્યાર સુધીના જે કઈ એકમો લેવાના છે તે 25 માર્ક્સની એકમ કસોટી છે બરાબર છે અને 25 માર્ક્સમાં સામાન્ય સામાન્ય પ્રશ્નો એમસીક્યુ પ્રકારના એમસીક્યુ ખાલી જગ્યા ખરા મોટા જોડકાની કે વાળા પ્રશ્નો જે આપણે અહીંયા વીકલી ટેસ્ટની અંદર દર અઠવાડિયે શનિવારે આપણે લઈએ છીએ બરાબર છે એક એક પાઠની બરાબર છે તો એ આપણે અત્યારે આટલા પાઠની એકી સાથે લેશું બરાબર છે સામાન્ય પ્રશ્ન પૂછાશે તો એ તમારે ઘરે બેસીને લખવાની છે વ્યવસ્થિત સમજાવી દઉં છું ફરીથી ચાર લીક પહેલો પ્રશ્ન એમસીક્યુ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો ચાર વિકલ્પ આપેલા છે એ સી અને ડી જે જવાબ આપે લખવાનું ખાલી જગ્યા છે એમાં પણ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પાંચ ખાલી જગ્યા છે ખરા ખરા તો જે વિધાન સાચું હોય તેની સામે રાઈટ ની અને જે ખોટું હોય તેની સામે રોંગ ની નિશાની કરો ત્યારબાદ જોડકો છે પાંચ એ જોડવાના છે એમાં પણ 5 માર્ક્સ છે બરાબર ત્યારબાદ એક એક વાક્યમાં પ્રશ્ન જવાબ પૂરેપૂરા વાક્યમાં જવાબ આપવાનો છે ટૂંકમાં આપી દેવાનો નથી ભલે બે મીટી થઈ ત્રણ મીટી થઈ જેટલી જ નહીં બરાબર પરંતુ એક એક વાક્યનો છે એટલે પૂરેપૂરો આખો એક માર્ક્સ મળે તેવી સારા અંક સાથે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે બરાબર છે તો એકમ કસોટી આ રીતના છે સ્ક્રીનશોટ સરસ મજાનો પાડી શકો છો જેથી કરીને તમારે આ ઘણી વિડીયો ઓપન કરવો પડે નહીં બરાબર છે આવજો બેસ્ટો ક્લબ બધાને એકમ કસોટી માટે નવા વિડીયો સાથે નવા એકમ સાથે નવા મુદ્દાઓ